ના વિવિધ મંડળના 7મા દિવસના શ્રીજીની પ્રતિમાનું પાન નદીમાં વિસર્જન કરાયું. ડીજેના સુરતાલે નાચતે ગાજતે ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લોખરિયાના નાદ સાથે શ્રીજીને વિદાય આપી. પાડીનગરમાં ગણેશ ભક્તો દ્વારા વિવિધ મંડળો સોસાયટી શેરી મહોલ્લામાં વિધિવત પૂજા અર્ચના સાથે દુંદાળા દેવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે. ભક્તો દ્વારા શ્રદ્ધા મુજબ શ્રીજીની પ્રતિમાઓ 2, 3, 5, 7 તથા અનંત 14 સુધી સ્થાપિત કરવામાં આવે છે. પાડીનગરના વિવિધ મંડળોના 7મા દિવસના ગણપતિજીને વાહનોમાં બેસાડી દીજના સુરતાલે નાચતે ગાજતે ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે પારડી પાન નદીમાં વિસર્જન કરી વિદાય આપી હતી. ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે પારડી પાન નદી કિનારે ચંદ્રપુરની માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટની ટીમે ખડે પગે સેવા આપી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે 7મા દિવસના બાપાના વિદાય સમયે ભક્તોની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. પાડી વલ્લભ આશ્રમ શાળામાં શિક્ષક દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 5 સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શાળાએ અનોખી પહેલ કરી હતી. શાળાના ચેરમેન પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજીની ઉપસ્થિતિ વચ્ચે મિલાપ 2022 કાર્યક્રમ દ્વારા 150 જેટલા શાળાના શ્રેષ્ઠ શિક્ષકોને સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માન કરાયું હતું. ત્યારબાદ ઓડિટોરિયમમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાટક, નૃત્ય, ગીત જેવા મુખ્ય કાર્યક્રમ યોજાયા હતા. શાળાના મિલાપ 2022 કાર્યક્રમમાં ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા, બાબુભાઈ ગોગદાણી, ડોક્ટર તૃપ્તિ સાકરિયા, વલ્લભાશ્રમ શાળાના આચાર્ય ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શાળા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી કુશ સાકરિયાની ટીમે કર્યું હતું, જેને સૌએ પુષ્પગુચ્છ આપી વધાવી લીધા હતા. जी गुरुदेव, इस वृक्ष पर एक पक्षी है. जी गुरुदेव, लक्ष्य साथ जो आपने गुरुदेव. क्या दिखाई दे रहा है?
पत्तियों में छुपा हुआ एक पक्षी गुरुदेव। ठीक है, बाण चलाओ। नहीं। इस वृक्ष पर एक पक्षी रूपी यंत्र है जो तुम सबका लक्ष्य होगा। युधिष्ठिर। जी गुरुदेव। प्रिया की परिस्थिति तभी सुधर सकती है जब वह शिक्षित हो। सावित्री, मैं जानता हूँ कि तुम्हें पढ़ाई में बहुत रुचि है। પાંડી માંગેલવાડ દરિયા કિનારે જેટી પાસે ગણેશ ભક્તોએ સાતમા દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું। પાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં આવેલ માંગેલવાડ દરિયા કિનારા પર બનાવવામાં આવેલ આધુનિક જેટી પાસે ગણેશ ભક્તોએ સાતમા દિવસના ગણપતિજીનું વિસર્જન કર્યું હતું। અહીં માંગેલવાડ પાસે દરિયા કિનારામાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને ગ્રામ પંચાયતના સહકારથી બનાવવામાં આવેલ આધુનિક જેટી પાસે માંગેલવાડના યુવાનોએ ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરી હતી, જ્યાં સાતમા દિવસે કોટલાવ ગામ સહિત આસપાસના ગામડાઓના ભક્તો ગણેશ પ્રતિમા લઈને આવી પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે પૂજા આરતી કરીને ગણેશ વિસર્જન કર્યું હતું। કોટલાવ ગામના યુવાન મનોજભાઈ ભંડારીએ તમામ મંગેલા સમાજના યુવાનોને અભિનંદન આપ્યા હતા। તેઓની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જેટી બનાવી આપનાર કનુભાઈ દેસાઈ તમામને અભિનંદન આપીને આભાર વ્યક્ત કરી સાતમા દિવસે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાયું હતું। વિજય મંગેલા, ઉમરસાડી મંગેલો। આપણા વિસર્જન માટે તમે અહીંયા ગામમાં વ્યવસ્થિત રીતે અમે વિસર્જન કરો, ટીમ છે છોકરા લોકોની, વ્યવસ્થિત રીતે વિસર્જન કરે છે અને સારું આયોજન કરવાનું અમે પ્રયત્ન કર્યો છે અને આ જટ્ટી બનાવી છે વિસર્જન માટે, ગણપતિ વિસર્જન માટે બનાવી છે તો આપણા પંચાયતના સહયોગથી બની છે અને કનુભાઈના સહયોગથી બની છે, એટલે કનુભાઈનો અમે બહુ આભાર માનીએ છીએ, સારી સુવિધા અમને મળી છે। અમે પાર્ટી સ્ટેશન કોટલાવથી આવ્યા છે, અમારું મહાલક્ષ્મી મિત્ર મંદિર જલામ પાર્ટી પ્લોટના અંદર ગણપતિ બેસાડતા અમે છેલ્લા 10 વર્ષથી બેસાડતા આવેલા છે। અમે દર વખતે ઉમરસાડી માછીવાડ જતા હતા, આ પહેલી વખત અમે માંગેલવાડ આવ્યા છે, દેસાઈવાડ માંગેલા। તો અમને અહીંયા બહુ આનંદથી અને બહુ સંતોષકારક એ લોકોએ અમને સહકાર આપ્યો અને વિસર્જનમાં એ લોકોનો બહુ મોટો ફાળો છે અને અમને બહુ આનંદ થાય છે। અમને જોવા મળ્યું જેટી બી એકદમ સ્વચ્છ છે અને વ્યવસ્થિત છે ને બહુ સાફ સાકાર છે ને એકદમ ક્લીન એન્ડ નીટ છે અહીંયા, એનો સમાજ તરીકે અમારો બહુ મોટો આભાર છે અને સમાજની રીતે આ સેવાભાવ બહુ મોટો ફાળો છે લોકોનો, માંગેલા સમાજનો। મારું નામ ભવિન ભરતભાઈ માંગેલા છે, ઉમરસાહી માંગેલવાડ। આપણો બધા યુવા જ્યારથી આપણે 1.5 વર્ષથી અત્યાર સુધી જે ગણપતિ વિસર્જન કરે છે એ બધા અમારા યુવા બધા સમ રહીને અમે મૂર્તિ વિસર્જન કરીએ છીએ અને બહારથી જે અમારા અહીંયા જે જેટી છે ત્યાં બધાને આનંદ થયો છે કે આપણે ઉમરસાડી માંગેલવાડમાં જેટી બરાબર બનાવેલી છે અને એમાં વિસર્જન બી બધાનો સહસરકાર છે એમ યુવાનો, એટલે તે તકે અમે બધાને પાણીમાં અમે જ જઈએ છીએ અને અમને અમે બીજાને કોઈને મોકલતા નથી અને અમે સ્વચ્છ રીતે કોઈનું નુકસાન નહીં થાય તે રીતે અમે બરાબર કાળજી રાખીએ છીએ અમારા યુવાનો। અત્યાર સુધીમાં અમે 30 થી 40 મૂર્તિ ડૂબાવી છે, હજુ જેને ખબર છે તે અહીંયા આવ્યો છે અને હજુ કોઈને ખબર નથી તે હજુ એ લોકોને ધીમે ધીમે જે ખબર પડશે, એટલે હજુ 2 દિવસનો હજુ બાકી છે ત્યારે તેમાં આવી શકે, નહીં તો આવતા વર્ષે આવશે, એ લોકોને જે રીતે ખબર પડશે તેવી રીતે એ લોકો આવશે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। પ્લાસ્ટિકની વિવિધ ઉત્પાદનો મામલે કંપની સંચાલકોને પ્લાસ્ટિકના રિસાયકલ બાબતે જાણકારી અપાઈ।
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિકની વિવિધ ઉત્પાદનો મામલે કંપની સંચાલકોને પ્લાસ્ટિકના રિસાયકલ બાબતે જાણકારી અપાઈ હતી. પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સ મામલે કેટલાક નિયંત્રણ અને નિયમો બદલાયા છે ત્યારે પ્લાસ્ટિક મટીરિયલના ઉત્પાદકો કે કંપની સંચાલકોએ રિસાયકલ પ્લાસ્ટિક માટે કામ કરવું પડશે તેવી જાણકારી અપાઈ હતી. આજે પ્લાસ્ટિક કચરાના વધેલા પ્રદૂષણ મામલે હાલ જીપીસીપી દ્વારા કેટલીક ગાઈડલાઈન બહાર પાડી છે, જેને લઈને હાલ રિસાયકલ થતા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા મટીરિયલ બનાવવા તથા અન્ય રાજ્યોમાં વેચેલા પ્લાસ્ટિકના માલને કલેક્ટ કરવાની બાબતો સમજાવાઈ હતી. વાપીમાં લારીવાળા અને રિક્ષા ચાલકોના આધેધમ પાર્કિંગને લઈ ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો પરેશાન. વાપીમાં વાહન પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા વકરતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી સ્ટેશન રોડ પાસે તેમજ જાહેર માર્ગ ઉપર સતત વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે અહીં લારીવાળાઓને રિક્ષા ચાલકોની ભારે દાદાગીરી અને આદેદમ વાહન પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે, જેની સામે તંત્ર જરૂરી પગલાં ભરે તેમજ સતત પોલીસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક કંટ્રોલ કરે એવી સ્થાનિકોમાં બૂમ ઉઠવા પામી છે. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.